હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ સવારે ધોરણ નવ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડિયોઝ અપલોડ કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું ધોરણ દસના ગણિત વિષયનું ચેપ્ટર નંબર સાત જેનું નામ છે યામ ભૂમિતિ તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર છવ્વીસ આગળના પાર્ટસમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું ત્યારબાદ ઉદાહરણ નંબર એકથી દસ જોઈ લીધા આ ઉપરાંત સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના દસે દસ દાખલાઓ જોઈ લીધા અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના એકથી ચાર દાખલા જોઈ લીધા તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર ફાઈવ જે ઉદાહરણ નંબર આઠ ઉપર આધારિત છે અને આ ઉપરાંતના ભાગ એક થી પચીસ ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેથી આ દાખલો સમજવામાં તમને એકદમ સરળતા રહે તો ચાલો જોઈએ ક્વેશ્ચન નંબર ફાઈવ તો જુઓ અહીંયા પાંચમા દાખલાની રકમ આપેલી છે કે અક્ષ બિંદુઓ એ અને બીને ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો બરાબર તો અહીંયા શું કહેવા માગે છે તો ધારો કે તમને એક આવી રીતે યામ સમતલ આપેલો છે બરાબર તો તેમાં આપણે એ અને બી દર્શાવીએ તો એ આપેલા છે એક અને માઇનસ પાંચ તો કે આ બાજુ અને વાય યામ ઋણ છે એટલે કે અહીંયા તો આ જગ્યાએ ક્યાંય બિંદુ એ હશે જેના યામ આપેલા છે એક અને માઇનસ પાંચ અને બિંદુ બી ને દર્શાવીએ તો બિંદુ બી નો એક્સયામ માઇનસ છે એટલે કે આ બાજુ અને વાયમ પ્લસ છે એટલે કે ઉપર તો અહીંયા ક્યાંક સપોઝ આ બિંદુ બી હોય તો તેના અહીમ છે માઇનસ ચાર અને પાંચ બરાબર તો આને તમે આવી રીતે આમ જોડો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે પણ મેળવવાનું છે તો ધારો કે આપણે આ બિંદુને કહીએ પી આ બિંદુ છે પી હવે આ બિંદુ એક શખ્સ ઉપરનું હોય તો તેનો યામ કેવો હોય ઝીરો અને ધારી લઈએ કે તેનો એક્સયામ કેટલો છે એક્સ આ ઉપરાંત આ બિંદુ પી છે તે આ એ ને જોડતા રેખાખંડનું એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે તેવું આપણે ધારી લઈએ તો અહીંયા લખવાનું કે ધારો કે માગેલ બિંદુ પી જેના અહીંયા છે એક્સ અને ઝીરો બરાબર ઝીરો શું કામ તો કે વાય એમ ઝીરો છે કારણ કે તે એક અક્ષ ઉપરનું બિંદુ છે અને આ બિંદુ છે તે રેખાખંડ એ બીનું એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર તો હવે આપણે જેવી રીતે આગળના ઉદાહરણોમાં જોયેલું હતું તેવી જ રીતે અહીંયા એ અને બી બિંદુ છે તેને આપણે પહેલાં જનરલ સ્વરૂપમાં લખી લઈએ તો બિંદુ એ માટે શું થશે એક્સ વન અને વાય વન તો તેના યામ આપેલા છે એક અને માઇનસ પાંચ બરાબર અને બિંદુ બી માટે એક્સ ટુ અને વાય ટુ લખીએ તો તેના યામ આપેલા છે માઇનસ ચાર અને પાંચ તો આવી રીતે કોઈ અંતઃ વિભાજન કરતું બિંદુ હોય તો તેના યામ માટેનું સૂત્ર આપણે ઓલરેડી જોયેલું હતું તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો આપણે અહીંયા લખીએ કે બિંદુ પી ના યામ બરાબર બિંદુ પી ના યામ બરાબર શું હતું સૂત્ર તો કે આવી રીતે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ અને બીજું શું હતું આ રીતનું સૂત્ર હતું તો બિંદુ પીનાયામ શું આપેલા છે અહીંયા એક્સ અને જીરો તો આ થયું એક્સ અને ઝીરો તો અહીંયા એમ વન કેટલા છે તો કે એ આપણે મેળવવાના છે તો અહીંયા લખીએ એમ વન એક્સ ટુ કેટલા આપેલા છે માઇનસ ચાર એમ ટુ મેળવવાના છે અને એક્સ વન કેટલા આપેલા છે એક તો અહીંયા લખીએ એક છેદમાં એમ વન પ્લસ એમ ટુ બરાબર અને એમ વન અહીંયા વાય એમ માટે અને વાય ટુ કેટલો છે કેટલા છે તો કે મેળવવાના છે વાય વન કેટલા છે માઇનસ પાંચ તો અહીંયા લખીએ માઇનસ પાંચ છેદમાં એમ વન પ્લસ એમ ટુ બરાબર તો હવે આપણે ગુણોત્તર મેળવવો હોય તો અહીંયા આ જે એક્સ એમ આપેલો છે તેને એક્સ સાથે સરખાવો તો અહીંયા પણ આ વેરીએબલ છે એટલે કે અહીંયા પણ આ ચલ છે અને અહીંયા પણ આ ચલ છે તો એક્સના સ્વરૂપમાં તમને આન્સર મળે તો જે વેલિડ ન ગણાય બરાબર તો આપણે શું કરીશું કે આ જે વાય એમ છે તેને જીરો સાથે સરખાવીએ તો આને જીરો સાથે સરખાવીએ તો આપણને એમ વન અને એમ ની કિંમત મળશે બરાબર તો આપણે અહીંયા જીરો સાથે સરખાવીએ તો શું થશે જીરો બરાબર અહીંયા શું થશે પાંચ એમ વન વત્તે ઓછે ઓછા અને શું થશે પાંચ એમ ટુ અને છેદમાં એમ વન પ્લસ એમ ટુ તો હવે 0 ગુણ્યા એમ વન પ્લસ એમ ટુ કરો કારણ કે આ છેદમાં છે સામેની સાઈડ જશે તો ગુણાકારમાં તો ઝીરો ગુણ્યા પણ પદ કરીએ તો શું થાય જીરો તો બરાબર શું આપેલા છે પાંચ એમ વન માઇનસ પાંચ એમ ટુ તો આ પાંચ એમ સામેની સાઈડ જવા દઈએ તો શું થશે પાંચ એમ ટુ બરાબર પાંચ એમ વન તો આ પાંચ પાંચને તમે કેન્સલ કરી શકો તો એમ વનના છેદમાં બરાબર શું મળે વન જેમ વન બરાબર કારણ કે અહીંયા એમ ને સામે એમ ને છેદમાં લઈ આવો તો અહીંયા વન હોય નીચે પણ વન જ વધે તો ઇટ મીન્સ કે એમ વન જેમ એમ ટુ આ ગુણોત્તર કેટલો મળ્યો આપણને વન જેમ વન એટલે કે એમ વનની કિંમતે વન મળી અને એમ ટુની કિંમત પણ કેટલી મળી વન તો હવે આ જે યામ છે તેને આપણે એક્સ સાથે સરખાવીએ અને એમ વન અને એમ ટુની કિંમત એક એક મૂકીએ અને એક્સ ટુ અને એક્સ વનની કિંમત જે આપેલી છે તે મૂકીએ તો આપણને બિંદુ પીનો યામ મળશે તો કઈ રીતે થશે તે જોઈએ તો અહીંયા એમ વનની જગ્યાએ કેટલા લખવા પડે આપણે એક અને માઇનસ ચાર વધતા એમ જગ્યાએ પણ કેટલા લખીએ એક અને કાઉસમાં એક છેદમાં એમ વન પ્લસ એમ ટુ એટલે કે એક પ્લસ એક એટલે કેટલા થશે બે બરાબર આપણે શેની સાથે સરખાવીએ છીએ આ આમ સાથે તો અહીંયા લખવાનું એક્સ તો હવે આ કેટલા થયા ચાર એકુ ચાર ને આગળ માઇનસ ને પ્લસ એક એકુ એકના છેદમાં બે તો માઇનસ ચાર પ્લસ એક એટલે કેટલા થાય માઇનસ ત્રણના છેદમાં બે તો આ મળ્યું આપણને એક્સયામ બરાબર તો બિંદુ પી ના યામ શું થયા તો કે તેનો એક્સયામ છે માઇનસ ત્રણના છેદમાં બે અને વાય એમ કેટલો છે તો વાય એમ તો ઓલરેડી ઝીરો હતો જ બરાબર અને તે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો કે એમ વન જેમ એમ ટુ બરાબર વન જેમ વન તો અહીંયા આપણે લખવાનું કે એક શખ્સ પરનું બિંદુ માઇનસ ત્રણ બાય બે અને ઝીરો તે આપેલા બિંદુનું વન જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આ દાખલાને આ રીતે તમે સોલ્વ કરી શકો છો તો આશા છે કે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે થેન્ક યુ